भारत न्यूजीलैंड मैच पर सट्टो रमता डीसाना बे सटोड़िया झड़पाया। रवि पुजारा ने रमेश पुजारा नामना सटोड़ियाओनी कराई अटकायत। धानेरामां थयुं अनोखुं गौपूजन, महाआरती थी सर्जायो अनेरो माहौल। आ दिवाळीए जिल्लाना 2 लाख बीपीएल परिवारों ने 60 रुपये किलो अपाशे तुवेर दाळ, राज्य सरकार द्वारा लेवायो निर्णय। पालनपुर में प्रथमवार आरएसएस नु नवा ड्रेस कोड साथे पथ संचलन, शहरीजनों में सर्जायु आकर्षण। डीसानी रिंकू गैस एजेंसी फरी विवादों में सपड़ाई, जूना डीसा गाम लोकोना गैस जोड़ाण नवी गैस एजेंसी ने फाड़वाया, बाईवाड़ा गाम सुधी लांबा थवाता लोको में आक्रोश। दूध पौवानी लिज्जत साथे शरद पूर्णिमाना पर्वनी शानदार उजवणी, रातभर गरबाना ताले थिरक्या माई भक्तो। हवे जोईए समाचार विगतवार। बनासकांठा जिल्लाना डीसा शहेरमां क्रिकेट ऊपर सट्टो खूब ज मोटा पाये रमातो होवानी फरियाद वारंवार उठी रही छे, त्यारे डीसा शहर पोलीसे शहेरना मोढेश्वरी विस्तारना एक मकानमांथी सट्टो रमातो होवानी बातमीना आधारे बे सटोड़ियाओने झड़पी पाड्या छे। पोताना कान पकड़ीने पोलीस मथकमां शरमजनक हालतमां उभेला आ बंने शख्सो छे सट्टो रमाडता झड़पाई गयेला शख्सो। रवि पुजारा अने रमेश ठक्कर उर्फे रमेश पुजारा भारत અને ન્યુઝીલેન્ડ સામે ધર્મશાળા ખાતે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચનું લાઈવ પ્રસારણ જોઈને આ બંને શખ્સો ડીસા શહેરની મોઢેશ્વરી સોસાયટીમાં આવેલા એક મકાનમાં રનદીઠ ભાવ નક્કી કરીને પૈસાથી ક્રિકેટના સટ્ટાનો હારજીતનો જુગાર રમતા હતા। પોલીસને બાતમી મળતા પોલીસે મોઢેશ્વરી સોસાયટીમાં દરોડો પાડતા રવિ ઠક્કર ઉર્ફે રવિ પુજારા અને રમેશ ઠક્કર ઉર્ફે રમેશ પુજારા રંગેહાથ સટ્ટો રમાડતા ઝડપાઈ ગયા હતા। पुलिस आ बन्ने शख्सों पासे थी 4,330 रोकड़ा, 13,300 की किमतना 7 मोबाइल फोन, 10,000 रुपया की किमतनी एलईडी सेटअप बॉक्स और जुगारनी सामग्री सहित कुल 28,830 रुपया मुद्दा माल जप्त करी आ बन्ने आरोपी की धरपकड़ करी थी। आ बन्ने आरोपियों ने बाद में पुलिस स्टेशन लावीने पुलिसे कान पकड़ाया था। थराद शहर में खानगी हॉस्पिटल द्वारा वेस्ट मेडिकल कचरा जत्थो जाहिर में नाखी देता अबोल पशुओं मुख में जवानी दहशत वर्ताई रही है। थराद शहर में हॉस्पिटलों द्वारा वेस्ट मेडिकल कचरा जत्थो जाहिर में नाखी देता हो कचरा ढग पर अबोल पशुओं ने चारो मिली रहे तेवी आशाए चारो चरवा आवे छे, ज्यारे अबोल पशुओं मुख में कचरो खवाई जवानी दहशत वर्ताई रही है। જ્યારે આ કચરા ઉપર મચ્છરોનો ઉપદ્રવ વધી ન જાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જે પશુઓના મુખમાં જવાની દહેશત વર્તાઈ રહી છે। જ્યારે બીજી બાજુ હોસ્પિટલવાળા સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાવી રહ્યા છે, તો વહીવટીતંત્ર સજાગ બને તેવી લોક મંત્રણા પણ પ્રબળ બની છે। દિયોદર ખાતે માતા રાણી ભટિયાણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભટિયાણી માતાજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। गुजरात राज्य मंत्री केसाजी चौहान पण आ महोत्सव में उपस्थित रही माताजी दर्शनों लाभ लीधो हतो। नवनिर्माण थयेल मंदिर की प्राण प्रतिष्ठा में शैलेषभाई भाटी, अशोकभाई चौहान, हरेशभाई मकवाणा, उपसरपंच मफतलाल ठक्कर, माजी धारासभ्य मानसिंह वाघेला, दियोदर राजवी गिरिराज सिंह तेमज दियोदर राणवा राजपूत समाज आगेवानो पण आ प्रसंगे उपस्थित रहा था। ધાનેરા ગૌ ભક્તો દ્વારા શરદ પૂર્ણિમા ગરબાનું દર વર્ષે હર્ષોલ્લાસભેર આયોજન કરવામાં આવે છે। ગૌ માતાના લાભાર્થે સતત ત્રીજા વર્ષમાં પણ સફળતાપૂર્વક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત સાંજે પૂનમના ચંદ્રની રોશનીમાં ગાયત્રી મંદિર ખાતે ગરબાની રમઝટ જામી હતી। ધાનેરા ગાયત્રી યુવક મંડળ શરદ પૂર્ણિમા આયોજન મંડળ દ્વારા ગરબાના આયોજનના ભાગરૂપે ધાનેરાના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, તબીબ ડોક્ટર બીજી મોર, ગૌસેવક મોપતાજી રાજપૂત, રિપોર્ટર નરેશ ચૌહાણ સહિત દાનવીરો અને ગૌભક્તોની બોડી હાજરી જોવા મળી હતી। ગૌમાતાના 7 અલગ અલગ પ્રકારના ચડાવાથી ગૌપૂજા કરવામાં આવી હતી અને મહાઆરતી થકી અદ્ભુત માહોલ સર્જાયો હતો। બનાસકાંઠાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ચેનલના ઉપક્રમે સ્થાનિક કેબલ ઉપર ગરબાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું।
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। આ દિવાળીએ જિલ્લાના 2 લાખ બીપીએલ પરિવારોને 60 રૂપિયા કિલો અપાશે તુવેર દાળ, રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય। પાલનપુરમાં પ્રથમવાર આરએસએસનું નવા ડ્રેસ કોડ સાથે પથસંચલન, શહેરીજનોમાં સર્જાયું આકર્ષણ। ડીસાની રિંકુ ગેસ એજન્સી ફરી વિવાદોમાં સપડાઈ, જૂના ડીસા ગામ લોકોના ગેસ જોડાણ નવી ગેસ એજન્સીને ફાળવાયા, બાઈવાડા ગામ સુધી લાંબા થવાતા લોકોમાં આક્રોશ। દૂધ પૌવાની લિજ્જત સાથે શરદ પૂર્ણિમાના પર્વની શાનદાર ઉજવણી, રાતભર ગરબાના તાલે થિરક્યા માઈ ભક્તો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे आपने आपे छे जीवन ना दरेक तबक्के जीवनी सरल रीत। जॉइंट रिप्लेसमेंट बाद आप साइकलिंग, स्विमिंग अने डांसिंग सरलता थी करी सको छो। अकस्मात केस मा तात्कालिक सारवार माटे नु अद्यतन ट्रॉमा सेंटर जे आपने आपनी सामान्य प्रवृत्ति मा झड़प थी परत फरवा माटे कटिबद्ध छे। हाईटेक मॉड्यूलर ऑपरेशन थिएटर स्पेशली फॉर जॉइंट रिप्लेसमेंट सर्जरी। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201। રાજકમલ ફ્રેશ। રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે। સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે। રાજકમલ, રાજકમલ, રાજકમલ। રાજકમલ ફ્રેશ, પાલનપુર। રાજકમલ ફ્રેશ, ડીસા। આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારીદાહી સાડી, એને અંગી બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન, સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી ત્યારે ડિઝાઇનર ચણિયા ચોળીની શોભા અમારી, શારીદાહી સાડી। તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયા ચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા। સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં। ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે। સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। વધતી જતી મોંઘવારીના સમયમાં તહેવારના ટાણે ગરીબ પરિવારને આર્થિક મુશ્કેલી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકારે દિવાળીના તહેવારની લઈને પ્રથમ વખત બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધરાવતા પરિવારોને 60 રૂપિયાના ભાવે તુવેર દાળ આપવાનો નિર્ણય લીધો છે,
જેમાં રાજ્ય સરકાર દ્વારા કિલો દીઠ તુવેર દાળ ઉપર 40 રૂપિયા સબસિડી પણ આપવાની છે। બનાસકાંઠા જિલ્લામાં 2 લાખથી વધુ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધરાવતા પરિવારોને દિવાળીના તહેવાર પ્રસંગે લાભ મળવાનો છે। તેમજ સાથે સાથે કપાસિયા તેલનો 1 કિલો પાઉચ આપવાની રાજ્ય સરકારે જાહેરાત પણ કરી છે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી એ આર જહાએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એ આગામી દિવાળીના તહેવારને લઈને પ્રથમ વખત કરેલી જાહેરાત આવકારવાદાયક છે। જિલ્લાની બીપીએલ અને અંત્યોદય કુટુંબને સસ્તા ભાવે તુવેર દાળ આપવામાં આવશે। ચાલુ માસે દિવાળીનો તહેવાર હોવાના કારણે રાજ્ય સરકારે પ્રથમ વખત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને કોરી તુવેર દાળ આપવાનો નિર્ણય કરેલો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 2,15,813 બીપીએલ અને અંત્યોદય કુટુંબોને 60 રૂપિયા કિલોના ભાવે તુવેર દાળ મળશે, જેમાં એ લોકોને 42 રૂપિયા પર કિલોએ સબસિડી મળશે। આ રીતે પ્રથમ વખત આટલો સરસ લોકાભિમુખ અભિગમ રાખીને રાજ્ય સરકારે દિવાળીના તહેવારે તુવેર દાળ આપવાનો પણ નિર્ણય કરેલો છે। સાથે સાથે 1 કિલો તેલનું, કપાસિયા તેલનું પણ પાઉચ આપવામાં આવશે। પાલનપુર ખાતે રવિવારે આરએસએસનું પદસંચલન યોજાયું હતું, જેમાં બેંક સોસાયટી અંબાજી મંદિરની શાખાથી નીકળી દિલ્હી ગેટ, સિમલા ગેટ, રેલવે સ્ટેશન, કીર્તિસ્તંભ, ગુરુનાનક ચોક, બ્રિજેશ્વર કોલોની, શક્તિનગર થઈ નિજ સ્થળેથી પરત ફર્યું હતું, જેમાં સ્વયંસેવકો ચડ્ડીની જગ્યાએ પેન્ટમાં જોવા મળ્યા હતા। આ પ્રથમવાર નવા ડ્રેસમાં પદસંચલન યોજાયું હતું, જેનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। તેમાં શસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા। રવિવારે સમગ્ર જિલ્લામાં શરદ પૂર્ણિમાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ડીસામાં પણ શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં ઠેર ઠેર રાત્રિ ગરબાનું આયોજન થયું હતું। ડીસા શહેરમાં ટીસીડી ફાર્મ ખાતે આવેલી મોડલ સ્કૂલ ખાતે પણ ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણ ઉપસ્થિત રહી માતાજીની આરતી ઉતારી હતી। આ પ્રસંગે મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતી યોજાયા બાદ મોડલ સ્કૂલમાં ભવ્ય ગરબા મહોત્સવ પણ યોજાયો હતો। આ તરફ ડીસા શહેરના નવાવાસ વિસ્તારમાં પણ શરદ પૂર્ણિમાની રાત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા યોજાયા હતા। નવાવાસમાં વર્ષોથી નવરાત્રિની ઉજવણી નવરાત્રિના સમાપન બાદ 11 થી પૂનમ સુધી કરવામાં આવતી હોય છે। આ વર્ષે નવાવાસમાં જોગમાયાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ યોજાયેલ રાસ ગરબામાં ખેલૈયાઓ પ્રસિદ્ધ ગાયક મહેન્દ્ર બારોટના તાલે ગરબે ઘૂમ્યા હતા। સવાર સુધી ચાલેલા આ ગરબામાં ખેલૈયાઓએ મન મૂકી રાસ ગરબાની રમઝટ મચાવી હતી। ડીસામાં એસપીજી ગ્રુપ દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી।
ડીસા તાલુકાના જુનાડીસા ગામના એચપી ગેસ કંપનીના ગ્રાહકોને મનસ્વી રીતે અન્ય એજન્સીમાં ખસેડી દેવાતા ગ્રાહકોને જુનાડીસાથી 20 કિલોમીટર દૂર બાઈવાડા ગામ જવું પડે તેવો ઘાટ ઘડાયો છે। ગ્રાહકોને પડતી મુશ્કેલીના પગલે સ્થાનિક ગ્રામ પંચાયતે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રીને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ગેસ ધારકો ગામથી 3 કિલોમીટર દૂર આવેલી રિંકુ ગેસ એજન્સીમાંથી રિફિલ મેળવે છે। જો કે તાજેતરમાં જુનાડીસાના ગ્રાહકોને અન્ય કોઈ ગેસ એજન્સીમાં ગ્રાહકોને તબદીલ કરી દેવાતા ગ્રાહકોને ના છૂટકે 20 કિલોમીટર દૂર બાઈવાડા ગામ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક પંચાયતે જે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યા પ્રમાણે રિંકુ ગેસ એજન્સીના સંચાલક રોહિત મહેતાની સાંઠગાંઠથી ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વિના અધિકારીઓને લોભ લાલચ આપી નામો કમી કરાવ્યા છે। ગામ લોકોની માંગ છે કે જુનાડીસા ગામના લોકોને નજીકમાં જ ગેસ રિફિલ મળી રહે। તાલુકાના જુનાડીસા ગામમાં વર્ષોથી કસ્ટમરો 16,000થી વધુ મોટું વસ્તીવાળું ગામ છે। વર્ષોથી રિંકુ ગેસ એજન્સી એચપીમાંથી બાટલા ભરાઈએ છીએ, પણ અચાનક ડીસા રિંકુ ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર રોહિતભાઈએ કંપની સાથે સાંઠગાંઠ કરી અને આખા ગામને 12 કિલોમીટર દૂર જેનું ગોડાઉન આવેલું છે બાઈવાડા અને એની ઓફિસ ડીસા છે એ ચિરાગ એજન્સીમાં બાટલા તબદીલ કરી દીધા। બાટલા તબદીલ કરી દીધા પછી ગ્રાહકને કોઈ જાણ કરી નથી। ગ્રાહક જ્યારે એજન્સીમાં ગયા ત્યારે 2 દિવસ પહેલાં ખ્યાલ પડી કે તમારા બાટલા તબદીલ થઈ ગયા છે। કંપની નવી બની, વિભાજન થાય, 2 એજન્સી મળી વિભાજન થાય, પણ વિભાજનમાં જુનાડીસાના એમને ગણીને જુનાડીસાના તમામ લોકોને કસ્ટમરોને એ હાઈવે ઉપરની એજન્સીમાં મૂકી દીધા છે અને આ હાઈવે ઉપરની એજન્સીનું ગોડાઉન 12 કિલોમીટર 17 કિલોમીટર દૂર બાઈવાડા છે। હવે બાઈવાડાથી અહીંયા એજન્સી હોમ ડિલિવરી આપે તો 1-1 ગ્રાહકને 20-20 રૂપિયાનું નુકસાન પડે। અને આ રોહિતભાઈએ શંકરનીના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કર્યું છે। કંપનીના એરિયા મેનેજર મીનાથી પણ વાત થઈ અમારે, એના એરિયા રિજિયનલ મેનેજર સક્સેના સાહેબ સાથે વાત થઈ, પણ એ લોકો માનવા તૈયાર નથી। એનું કારણ એ છે કે ગામ એજ્યુકેટરવાળું છે અને હોમ ડિલિવરી આપવી ન પડે અને ગામની કોઈ રજૂઆત ન હોય એટલે જુનાડીસાના ગામને એ પહેલાં મૂક્યું છે એટલે બીજા લોકો જાય નહીં। અને આ બાબતે અમારા સરપંચ શ્રી દિલીપભાઈએ પણ એસડીએમ સાહેબને વાત કરી છે, નાયબ મામલતદાર સાહેબ ભાર્ગી સાહેબને વાત કરી છે, પણ અત્યારે એ કંપનીના જે મેસેજ છે મેસેજ જતા નથી। તેથી હાલ કામ ચલાવવા માટે અમારે ચિરાગ એજન્સીવાળા આવ્યા છે ભાઈ, એની પાસેથી અમે આ બાટલા અત્યારે તો ગ્રાહકને દિવાળીના ટાઈમે જુએ તહેવારમાં એ માટે આ બાટલા ડિલિવરી લઈએ છીએ, પણ દર 1 ગ્રાહકને 17-20 રૂપિયાનું નુકસાન છે। જુનાડીસા ગામથી આ રિંકુ ગેસ એજન્સી ફક્ત 2 કિલોમીટર દૂર છે અને 2 કિલોમીટર દૂર હોવા છતાં અમને 12 તબદીલ કરવામાં આવ્યા છે એ કંપનીના નિર્ણય સમજી શકતા નથી। એમાં રોહિત મહેતાની સાંઠગાંઠ છે, કંપનીના અધિકારીઓ ભ્રષ્ટ છે અને આ ભ્રષ્ટ અધિકારીઓ કરી છે, તો મારી જિલ્લા સમાવર્તાને વિનંતી છે સમગ્ર ગામ વતી કે એમાં તાત્કાલિક એક્શન લઈ અને ગ્રાહકોને પાછા રિંકુ એજન્સીમાં મૂકે જે નજીક છે, 1 ગ્રાહકને મહિને 20 રૂપિયા બચી જાય અને ડિલિવરી પણ જલ્દી મળે, આ માટે અમારી સમગ્ર ગામ વતી વિનંતી છે। આજે જુનાડીસા ગામમાં રિંકુ એજન્સીએ ગેસ આપવાનું એકદમ તાત્કાલિક રીતે બંધ કર્યું છે। રિંકુ કંપનીવાળાને જે એના મેનેજર છે, જે આ ગ્રાહકોને જે ગ્રાહકને ગેસ આપે છે એ સરકાર સાથે એમને સોંઠગોળ કરી છે, અને ચિરાગવાળાને આ એજન્સી જુનાડીસાના 1200-1500 માણસોના નામો દાખલા તરીકે તબદીલ કરી દીધા છે। આમાં એક ગોલમાલ છે, બાઈવાડા અહીંથી 17-18 કિલોમીટર દૂર છે અને રિંકુ એજન્સી અહીંથી ફક્ત 2 કિલોમીટર અંતરમાં છે, એટલે આ સોંઠગોળ છે। એટલે આ સોંઠગોળનો પર્દાફાશ મામલતદારશ્રી, પાલનપુરના જિલ્લા કલેક્ટરશ્રી આ અંગેનો અહેવાલ મંગાવે, નજીકના ગામોને જે હતા એમને ન આપ્યા અને બાકીનાને આપી દીધા, અને ચિરાગના જે ગેસ એજન્સી આજે આપવા માટે આવ્યા છે, દિવાળીના તહેવારો છે, માણસોને ગયા બુધવારે પણ ગેસ નથી મળ્યું હતું, એવા સંજોગોમાં આજે ચિરાગવાળા આવ્યા છે, ગામના લોકોને સમજાવી પૂછલાવી એમને હાલ પૂરતો ગેસ આપ્યો છે। અમારી લડત ચાલુ રહે છે, રિંકુમાં જ અમારે ગેસ લેવાના છે। રિંકુ એ 2 કિલોમીટર દૂર છે અને પેલું 17 કિલોમીટર છે અને એના 50-50 રૂપિયા એક બાટલે જોડ અમારે આપવાના થાય છે, એટલે આ બિલકુલ ભ્રષ્ટાચાર થયો છે। રોહિતે સોંઠગોઠ અધિકારી સાથે સોંઠગોઠ રચી છે, એમાં જિલ્લા કલેક્ટર સાહેબ આ અંગે અમારા આ લોકો ગામ ગુજરાતા ગામની વાતા સાંભળી અને તાત્કાલિક એક તપાસ સમિતિ નેમે અને તપાસમાં સાચો અહેવાલ બહાર પાડે અને રિંકુવાળામાં રિંકુ મોતી જ મળે ગેસ, એ અમારી વિનંતીઓ છે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
દૂધ પૌવાની લિજ્જત સાથે શરદ પૂર્ણિમાના પર્વની શાનદાર ઉજવણી, રાતભર ગરબાના તાલે થિરક્યા માઈ ભક્તો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે. એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ: જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ઈસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાયર્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસએસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકો અને શાવર, ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટાસ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. રતન સ્વીટ માર્ટ, સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. દુકાન નંબર 13, ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 97143 20683. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, શક્તિનું પર્વ એટલે નવરાત્રિ. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની આરાધના કરવા માટે આસો સુદ એકમથી નોમ સુધીના 9 દિવસોના સમૂહને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી દેવતાઓની આરાધના ઉપાસનાની સાથે સાથે રોજ રાત્રિ દરમિયાન માતાજીની ગરબી મૂકી સૌ અબાલ વૃદ્ધ ગરબે ઘૂમે છે. નવનોરતા પૂરા થતાં દશેરાના રાવણ દહન કરી છેલ્લે રઢિયાળી રાતનો ઇંતજાર કરતા હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ઘણી જગ્યાએ ગરબા યોજવામાં આવે છે. આવી જ રીતે લાખણીની સરસ્વતી વિદ્યાલયમાં પણ શરદ પૂર્ણિમા ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય નાનજીભાઈ પટેલે શાળાની બાળાઓને શાળામાં ગરબાની મંજૂરી આપતા
બાળકો વિદ્યાર્થીઓ રંગબેરંગી પોશાકમાં ગરબે કુમ્યા હતા. સૌપ્રથમ અંબામાની સમગ્ર સ્ટાફ સાથે આરતી ઉતારી હતી. શાળાના શિક્ષક રાયગોર મોહનલાલ દિવાજી તરફથી માતાજીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ સૌ સાથે મળી ગરબે કુમ્યા હતા. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં અંબિકા યુવક મંડળ દ્વારા શરદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોડી રાત સુધી ગામના લોકોએ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ રાસગરબાની મજા માણી હતી. તેમજ ભૂતેડી ગામ સિવાય આસપાસના ગામના લોકો શરદ પૂર્ણિમામાં ગરબા જોવા માટે લોકોની મોટી ભીડ જામી હતી. રાસગરબાના અંતમાં આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવેલ દૂધ પૌઆની લિજ્જતનો ગામ લોકોએ ભરપૂર સ્વાદ લીધો હતો. ડીસા તાલુકાના વડાવલમાં શરદ પૂર્ણિમાના રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકાર સંજય નાણી, રીના જોશીએ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. આ રાસગરબાના કાર્યક્રમમાં જીવરાજ આલ, સરતાનભાઈ દેસાઈ, નરસિંહ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. શરદ પૂર્ણિમા પ્રસંગે દૂધ પૌવાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને દરેક ખેલૈયાઓને દૂધ પૌવાની પ્રસાદ આપ્યો હતો. ગઢમાં માઈ મંડળ દ્વારા શરદ પૂનમના દિને ખેલૈયા મન મૂકીને ગરબાની રમઝટ રેલાવી હતી. પાલનપુરના ગઢ બસ સ્ટેશન ઉપર બિરાજમાન મહાકાળી માતા અને અંબાજી માતાનું મંદિર ગ્રામજનોની અનોખી આસ્થાનું પ્રતીક છે, જ્યાં દર વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી કરાય છે. આજથી 67 વર્ષ પહેલાં ગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા ભોળાભાઈ જમાદારે ગ્રામજનોને સાથે રાખી લાકડાની ગરબી બનાવી નવરાત્રીની શરૂઆત કરી હતી. માત્ર ગામમાં આ એક જ જગ્યાએ અહીં નવરાત્રી થતી હતી, જ્યાં સમગ્ર ગ્રામજનો અહીં નવરાત્રી રમતા. સમય જતા અમનળીમાં ફાંટા પડી શેરીઓમાં મંડળી થવા લાગી, જ્યાં 2001માં આ જગ્યાએ સુંદર મંદિરનું નિર્માણ કરાયું. માય મંડળ દ્વારા હાલમાં ઠાકોર અને જૈન સમાજના ભાઈઓ આ મંદિરનો વહીવટ કરે છે. શરદ પૂનમની રાત્રે ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ રેલાવી હતી. માય મંડળના પ્રમુખ રણજીતસિંહ પરમાર, ગૌતમજી ચમનજી ઠાકોરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. Thank you.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ન્યૂઝીલેન્ડ મેચ પર સટ્ટો રમતા ડીસાના બે સટોડિયા ઝડપાયા. રવિ પૂજારા અને રમેશ પૂજારા નામના સટોડિયાઓની કરાઈ અટકાયત. ધાનેરામાં થયું અનોખું ગૌપૂજન. મહાઆરતીથી સર્જાયો અનેરો માહોલ. આ દિવાળીએ જિલ્લાના 2 લાખ બીપીએલ પરિવારોને 60 રૂપિયે કિલો અપાશે તુવેર દાળ. રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય. પાલનપુરમાં પ્રથમવાર આરએસએસનું નવા ડ્રેસ કોડ સાથે પથસંચલન. શહેરીજનોમાં સર્જાયું આકર્ષણ. ડીસાની રિંકુ ગેસ એજન્સી ફરી વિવાદોમાં સપડાઈ. જૂના ડીસા ગામ લોકોના ગેસ જોડાણ નવી ગેસ એજન્સીને ફાળવાયા. બાઈવાડા ગામ સુધી લાંબા થવાતા લોકોમાં આક્રોશ. દૂધ પૌવાની લિજ્જત સાથે શરદ પૂર્ણિમાના પર્વની શાનદાર ઉજવણી. રાતભર ગરબાના તાલે થિરક્યા માઈ ભક્તો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.